हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश उनाळानी गर्मी में ठंडक आपे शरीरने ताजगी आपे एवुं गोळनुं शरबत बनावानी रेसिपी। शरबत तो तमे घणा बधा बनावता हशो, पण एक वार आ रीते गोळनुं शरबत घरे जरूरथी ट्राई करजो। घरमां नानाथी लई मोटा सुधी बधाने खूब ज भावशे अने शरीर माटे पण एकदम लाभदायी छे। तो चलो रेसिपी स्टार्ट करिए। जो तमने आ रेसिपी पसंद आए तो वीडियो ने लाइक करजो, शेर करजो अने आवाज नवा नवा वीडियो जोवा माटे मारी चैनल ने सब्सक्राइब करी बेल आइकन जरूर थी प्रेस करजो, जेथी तमने आवा बधा ज वीडियो नी नोटिफिकेशन मळती रहे। गोळ नुं शरबत बनावा माटे मिक्सिंग बाउल में आपणे 2/3 कप जेटलो गोळ लईशुं। आ गोळ ऑर्गेनिक छे, बिल्कुल केमिकल वगरनो छे, एटले एनो कलर थोड़ोक डार्क छे। तमारी पासे जे पण अवेलेबल गोळ होय ए तमे लई शको छो। गोळने आपणे मिक्सिंग बाउल में लई आपणे एमां पाणी उमेरीशुं। तो अहींया तमे जे कपथी गोळ लो छो एज कपथी आपणे 2 कप जेटलुं पाणी उमेरवानुं छे। तमे कोई पण वाड़कीनुं माप सेट करी शको छो, राइट। 1:2 रेशियो राखवानो छे, 1 कप गोळनी सामे 2 कप पाणी। हवे आपणे स्पून वडे आ रीते गोळने ओगाळी लईशुं। तो लगभग 2-3 मिनिट जेटलो टाइम लागशे। तो आ रीते आपणे गोळने ओगाळी लेवानो छे। तमे जोई शको छो गोळ एकदम सारी रीते पीगड़ी गयो छे, बिल्कुल पण एमां गोळना गाठा नथी। हवे आपणे गोळना पाणी में लींबु नीचवशुं। तो अहींया हूँ नानी साइजनुं आखू लींबु नीचू छूं। लींबूनो टेस्ट आ शरबत में खूब ज सरस आवे छे, तो तमे पण उमेरजो। एप्रोक्सिमेटली 1-2 टेबलस्पून जेटलुं लींबूनो रस आपणे उमेरवानो छे। हवे आपणे फुदीनाना पान उमेरीशुं। तो एप्रोक्सिमेटली 20 जेटला पान छे, 15-20 जेटला हाथथी तोड़ीने आ रीते उमेरशुं अने थोड़ा आपणे गार्निशिंग माटे राखशुं। त्यारबाद आपणे આદુને આ રીતે ખમણી લેશું। આ ટોટલી ઓપ્શનલ છે, જો તમને આદુનો ટેસ્ટ ફાવતો હોય તો તમારે ઉમેરવું, અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર, અને ચપટી જેટલું મીઠું, કોઈપણ ગળ્યુંમાં થોડું આપણે મીઠું ઉમેરશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। બધા જ મસાલાને ચમચ વડે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ હવે આપણે કવર કરીને 5 મિનિટ માટે રાખી દઈશું, જેથી બધા જ મસાલા એકદમ સારી રીતે ભળી જાય। 5 મિનિટ થઈ ગઈ છે, ખોલીને ચેક કરી લઈશું। હવે આપણે આ જે મિશ્રણ છે તમે એને ડાયરેક્ટલી પણ સર્વ કરી શકો છો, પણ હું આને હેન્ડ બ્લેન્ડર વડે એકવાર બ્લેન્ડ કરી લઈશ। તો અહીંયા મેં બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લીધું છે, તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ગોળનું શરબત બનીને તૈયાર છે। જો તમારે આ રીતે સર્વ કરવું હોય તો પણ કરી શકો છો, પણ આપણે એમાં જે મરીનો પાવડર ઉમેર્યો છે એમાં મરી આપણે અધકચરા ક્રશ કર્યા છે, તો એ મોઢામાં આવે તો કોઈને ન ફાવતું હોય એના માટે ગળણી વડે ગાળી લઈશું। તમારે આના સિવાય બીજા કોઈ મસાલા ઉમેરવા હોય, જેમ કે શેકેલા જીરાનો પાવડર, વરિયાળીનો પાવડર, તો પણ તમે ઉમેરી શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો તૈયાર શરબતને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરશું। બંને ગ્લાસમાં આઈસ ક્યુબ્સ એડ કરશું અને લીંબુની સ્લાઈસ ઉમેરીશું, ઉપરથી થોડા ફુદીના પાન ઉમેરીશું અને ગાળેલું ગોળનું શરબતને આપણે ગ્લાસમાં લઈ લઈશું। તો જેને જોતા જ પીવાનું મન થઈ જાય એવું આપણું ગોળનું શરબત બનીને તૈયાર છે। ગરમીમાં આ શરબત શરીરને ખૂબ જ તાકાત આપે છે, તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવું બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।